हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणो विषय छे गणित। तो तमे नोट, पेंसिल, रबर लईने बेसी गया हशो। तो पहले आपणे लखवानी छे तारीख। तारीख 23/6/2020 मंगळवार। आपणे पहला प्रकरण एक शीखी गया। आजे प्रकरण बे शीखवानुं छे। तो प्रकरण बे नुं नाम छे जूथमां गणवું। અહીંયા મેં લખ્યું છે જૂથમાં ગણવું, એટલે કે આપણી પાસે વધારે વસ્તુ હોય તો ભેગી ગણવી હોય તો જૂથમાં ગણ્યું કહેવાય। તો અહીંયા તમારી બુકમાં આપેલું છે, કપનું આખું જૂથ દોરેલું છે। તો બધા કપ ગણવા હોય તો જૂથમાં ગણ્યું કહેવાય। તો અહીંયા તમને બે સૂચના લખી છે, ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો। તો અહીંયા મેં જૂથ એક દોરેલું છે, તેને આપણે ગણવાનું છે। અહીંયા ઊભો સરવાળો કરશું અને અહીંયા આડો સરવાળો, એટલે કે ઊભો અને આડો। તો ઊભો કેવી રીતે થાય તે સમજો। અહીંયા એક બોલ દોરેલો છે, તો આપણે અહીંયા લખવાનો છે એક, પછી સરવાળાની નિશાની કરવાની છે। પછી બે બોલ દોરેલા છે, તો આપણે બે બોલ ગણવાના છે, એક બે। તો અહીંયા લખીશું બે, પછી કરવાની છે સરવાળાની નિશાની, પછી બોલ ગણવાના છે, એક બે ત્રણ। તો અહીંયા લખીશું ત્રણ, નીચે લીટી કરીશ। હવે બધા ભેગા બોલ ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ। તો નીચે લખવાના છે છ। હવે નીચે આડો સરવાળો કરવાનો છે એક, તો અહીંયા લખીશું એક, પછી સરવાળાની નિશાની કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો એક, પછી સરવાળાની નિશાની। હવે બોલ ગણવાના છે, એક બે, તો અહીંયા લખીશું બે, પછી કરીશું સરવાળાની નિશાની, એક બે ત્રણ, અહીંયા લખીશું ત્રણ, પછી કરીશું બરાબરની નિશાની, પછી બે બધા ભેગા આપણે ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા લખવાના છે છ। તો અહીંયા થયો ઊભો સરવાળો, અહીંયા થયો આડો સરવાળો, તો બંનેનો જવાબ છ આવે। તો આ બધા ભેગા સર બોલ ગણ્યા તો એટલે આવ્યો જવાબ છ। એવી જ રીતે આપણે અહીંયા પણ શીખીએ। તો કેટલા સ્ટાર દોરેલા છે તે ગણીશું, એક બે, અહીંયા લખીશું બે, પછી કરીશું સરવાળાની નિશાની, એક બે ત્રણ, અહીંયા લખીશું ત્રણ, એક બે ત્રણ ચાર, અહીંયા લખીશું ચાર, સરવાળાની નિશાની, નીચે લીટી કરીશું। હવે બધા ભેગા ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, અહીંયા લખીશું નવ। બાળકો, તમને આમાં સમજ પડી હશે। હવે શું કરવાનું છે, આડો સરવાળો। તો એક બે, અહીંયા લખવાનું છે બે, એક બે ત્રણ, વચ્ચે આપણે સરવાળો કરવાનો રહી ગયો, તો અહીંયા સરવાળાની નિશાની કરીશું, પછી લખીશું ત્રણ, એક બે ને ત્રણ, પછી કરવાની છે સરવાળાની નિશાની, પછી ગણવાના છે એક બે ત્રણ ચાર, અહીંયા લખીશું ચાર, બરાબરની નિશાની, પછી બધા સ્ટાર ભેગા ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। તો ઊભો સરવાળો થઈ ગયો,
આડો સરવાળો થઈ ગયો. તમે જોયું હશે કે કેવી રીતે આડો અને ઊભો સરવાળો શીખ્યા, તો તમે પણ આ જ રીતે નોટમાં તમારે લેસન કરવાનું છે. તો બીજા ઉદાહરણ 4 તમે પણ ઘરે નોટમાં બનાવજો. બાય મિત્રો.